સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. દાતા હાઈવે પર ગાયને બચાવવા જતા 70 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું ટ્રેલર. ચાલકનો આબાદ બચાવ. તો બાપલાથી રાજસ્થાન જતા માર્ગ પર મોટા ખાડામાં મગફળી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી ઊંધી વળી જતા ખેડૂતને મોટું આર્થિક નુકસાન. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ચિંતાની લકીર. તો સીપુર ડેમ નજીક ગંગેશ્વર મહાદેવના મંદિર પર વરુણદેવની રિઝર્વવા કર્મકાંડી ચેરિટેબલ ટ્રસ્ટના ભૂદેવોએ યોજ્યો પર્જન્ય યજ્ઞ. ડીસામાં યોજાયેલી યોગ સ્પર્ધામાં 8 વર્ષના બાળકોથી માંડી 65 વર્ષની મહિલાઓએ લીધો ભાગ. ભાગ લેનારા સ્પર્ધકોમાં જોવા મળ્યા હૈરત અંગેજ આસનો. નર્મદાની કેનાલોમાં પડી રહેલી તિરાડોથી ખેડૂતો સહિત સરહદી પંથકના લોકો ચિંતિત. કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ઉઠી ફરિયાદ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વધતી જતી અકસ્માતની ઘટના વચ્ચે આજે વધુ એક અકસ્માત અંબાજી દાતા હાઈવે પર પર્વતીય વિસ્તારમાં સર્જાયો છે. દાતા અંબાજી હાઈવે પર દાબાવાડી વાવ નજીકથી એક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન આ ઘટના બની છે. રસ્તા પરથી પસાર થતી ગાયને બચાવવા જતા ટ્રેલર ચાલકે ટ્રેલરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેલર 70 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી ગયું હતું. ઘટના સ્થળ પર ટ્રેલરની ટક્કરથી ગાયનું મોત નીપજ્યું હતું અને 70 ફૂટ ઊંડી ખાઈમાં ટ્રેલર ખાબકતા ટ્રેલરના ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અંબાજી પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અંબાજી મંદિરના ફાયર ફાઈટર અને ક્રેનની મદદથી ટ્રેલરના ચાલકને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફત ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર અર્થે પાલનપુર ખસેડ્યો છે, જ્યાં ટ્રેલરના ચાલકને સારવાર આપવામાં આવી રહી છે. ધાનેરા તાલુકાના બાપલાથી રાજસ્થાનને જોડતા માર્ગ ઉપર ટ્રોલી સાથે એક પસાર થઈ રહેલું ટ્રેક્ટર ઉથલી ગયું હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગ બિસ્માર હાલતમાં હતો અને માર્ગના સમારકામ માટે અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માર્ગની કોઈ જ મરામત કરવામાં આવી ન હોવાના લીધે આ ઘટના બની હતી. આ ખખડધજ માર્ગ પરથી મગફળી ભરેલું ટ્રેલર પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન માર્ગ પર પડેલા મોટા ખાડામાં આ ટ્રેક્ટર પછાડતા ટ્રેક્ટરની ટ્રોલી ઊંધી વળી ગઈ હતી, જેથી ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલી મગફળી ઢળી ગઈ હતી અને માર્ગ પર પથરાયેલા કીચડમાં આ મગફળી ઢળી જતા ખેડૂતને મોટો આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ માર્ગ પર ઘણીવાર ખેડૂતોને માલ લઈ જતી વખતે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા આ માર્ગનું ઝડપથી સમારકામ કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. ધાનેરા તાલુકાની સરહદીની નવા સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 3-8માં અભ્યાસ કરતા બાળકોએ પોતાના ભાવિ પર્યાવરણની ચિંતા કરી એક એક વૃક્ષના ઉછેરનો સંકલ્પ લીધો છે. વિશ્વભરમાં આજનો વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ તંદુરસ્ત પર્યાવરણનો પાયો છે. આ સાથે જ આ દિવસ વર્તમાન અને ભાવિ પેઢીની સુખાકારી પણ નિશ્ચિત કરે છે. પ્રદૂષણ, પ્લાસ્ટિક, રસાયણો અને લીલાછમ વૃક્ષોનું નિકંદન પ્રકૃતિને જોખમમાં મૂકી રહ્યું છે. એક તરફ જ્યાં ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદી પાણીએ ચારે બાજુ હાહાકાર મચાવ્યો છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં હજુ સુધી વરસાદી માહોલ જામ્યો નથી, જેનું મૂળ કારણ છે પ્રકૃતિને થઈ રહેલું ભયંકર નુકસાન. ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન દિન પ્રતિદિન વધી રહ્યું છે. વાવાઝોડા અને દરિયાની સપાટી પણ વધી રહી છે અને તાજા પાણીના ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે, જેનાથી જીવન માટે જોખમ ઊભું થઈ રહ્યું છે.
છતાં પણ આજે પર્યાવરણની જાગૃતિના અભાવે ખુલ્લેઆમ લીલા વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. તાંદેરા તાલુકાની સરહદી નેનામાં પ્રાથમિક શાળાના બાળકોએ પ્રકૃતિના રક્ષણ માટે છોડના ઉછેરનો સંકલ્પ લીધો છે. શાળા પરિવાર અને પ્રકૃતિ પ્રેમી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ નેનામા પ્રાથમિક શાળાના ધોરણ 3 થી લઈ ધોરણ 8 સુધીના તમામ 600 કરતા પણ વધારે બાળકોને અલગ અલગ જાતિના છોડ આપવામાં આવ્યા છે. બાળકોએ પણ પોતાના મિત્રની જેમ છોડની રોપણી કરી તેના ઉછેર માટેની તૈયારી બતાવી છે. જો આજ રીતે પ્રકૃતિ અને પર્યાવરણની જવાબદારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપાડી લે તો લાખોની સંખ્યામાં વૃક્ષોનો ઉછેર થઈ શકે તેમ છે. સરહદી ધાંધ્રા તાલુકામાં અને આજુબાજુ આવેલા ગામોમાં સૌથી વધારે લીમડામાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, જેના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને વરસાદ પણ ઓછો થઈ રહ્યો છે, જેની સાથે ટકી રહેવા માટે વધુ ને વધુ વૃક્ષો રોપવામાં નહીં આવે તો આગામી સમયમાં ખૂબ જ કઠોર પરિસ્થિતિનું નિર્માણ થશે. નગરપાલિકાના વોર્ડ નંબર 10માં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાત નિહાળવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો. રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા અને જિલ્લાના પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે સહિત ભાજપના કાર્યકર્તા સાથે મળીને ભાજપના બનાસકાંઠા મહિલા મોરચાના પ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરના નિવાસસ્થાને મન કી બાતનો કાર્યક્રમ નિહાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભૂતપૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાના જન્મદિવસ નિમિત્તે પૂજાબેન ઠક્કર સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે મન કી બાતમાં વડાપ્રધાન મોદી આ વખતે પણ દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યક્રમ કરી રહ્યા છે. આ મન કી બાત કાર્યક્રમનો 112મો એપિસોડ છે. તેમણે કહ્યું કે હાલના સમયમાં આખી દુનિયામાં પેરિસ ઓલિમ્પિકની ચર્ચા છે. ઓલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો લહેરાવવાની તક આપે છે, દેશ માટે કંઈક કરવાનો મોકો આપે છે. પીએમ મોદીએ આ મામલે દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે તમે પણ આ ખેલાડીઓનો ઉત્સાહ વધારો. વધુમાં હાલમાં યુવાધનને ખોખલું બનાવનાર ડ્રગ્સ માફિયાઓને શોધી કાઢવા સરકાર દ્વારા ડ્રગ્સ હેલ્પલાઇન નંબર 1933 શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ડ્રગ્સ વેચાણ ક્યાં ક્યાં થાય છે તેની માહિતી હેલ્પલાઇન નંબર પર આપી શકાશે. ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત અને રિજનલ હેડક્વાર્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ હાલમાં બીએસએફ કેમ્પ સુઈગામ ખાતે ચાલી રહેલા વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત 26 જુલાઈ 2024 દિલ્હીની નેતાજી સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના 20 વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય એડવેન્ચર બુટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી દિલ્હીના વિદ્યાર્થીઓએ આ બુટ કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં તેમને શારીરિક તાલીમ, અવરોધ કોર્સ, નકશા પ્રેક્ટિસ, રૂટ માર્ચ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા રહેવાની વ્યવસ્થા સાથે સરહદ દર્શન, નળાબેટનો અનુભવ કરાવવાની તક મળી હતી. જોવાલાયક સ્થળોનો પ્રવાસ, અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક કૌશલ્ય સાથે ગેમબર્ડ રિઝર્વની મુલાકાત પર કરવામાં આવી હતી. આ એડવેન્ચર બુટ કેમ્પે સહભાગીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા એક અલગ જ અનુભવ પણ પૂરો પાડ્યો હતો, જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક એકતા વિકસાવવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે. કમાન્ડર 123 વી કોર્પ્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને બીએસએફના તમામ મહાનુભાવોની હાજરીમાં અભિષેક પાઠક, આઈપીએસ ઇન્સ્પેક્ટર જનરલ ગુજરાત ફ્રન્ટિયર દ્વારા બુટકેમ્પનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું. આ બુટકેમ્પ દરમિયાન દિલ્હીની સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના 20 વિદ્યાર્થીઓએ બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા આપવામાં આવેલી તાલીમ અને જ્ઞાન પર ગર્વની લાગણી અનુભવી હતી. બીએસએફ દ્વારા નાળાબેટ સુઈગામ ક્ષેત્રમાં लगातार बूट कैंप्स का आयोजन किया जा रहा है. आज हमारे 6th बूट कैंप का क्लोजिंग हुआ, जिसमें नेताजी सुभाष चंद्र यूनिवर्सिटी दिल्ली से 20 छात्र शामिल हुए. 3 दिनों के इस बूट कैंप में पार्टिसिपेंट्स को मैप रीडिंग, जंगल सर्वाइवल. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ચિંતાની લકીર, તો સિપુર ડેમ નજીક ગંગેશ્વર મહાદેવના મંદિર પર વરુણદેવની રિઝર્વવા કર્મકાંડી ચેરિટેબલ ટ્રસ્ટના ભૂદેવોએ યોજ્યો પર્જન્ય યજ્ઞ. ડીસામાં યોજાયેલી યોગ સ્પર્ધામાં 8 વર્ષના બાળકોથી માંડી 65 વર્ષની મહિલાઓએ લીધો ભાગ. ભાગ લેનારા સ્પર્ધકોમાં જોવા મળ્યા હૈરત અંગેજ આસનો. નર્મદાની કેનાલોમાં પડી રહેલી તિરાડોથી ખેડૂતો સહિત સરહદી પંથકના લોકો ચિંતિત. કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ઉઠી ફરિયાદ.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈ VIP વાળી ફીલિંગ. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો, આની કહેવાય 100 ટચ ની વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ, ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે, 100 ટચ નું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કીન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવની ના જ દિવેલા લેવાય. તમે પણ અવની ના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવની ના જ દિવેલા બિયારણ. રામબાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લા સહિત દાંતીવાડામાં છેલ્લા 15 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અનિયમિત વરસેલા વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી, પરંતુ હાલ વરસાદની ખેંચ ઊભી થતાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ હજુ સુધી તાલુકાના બંને ડેમમાં પાણીની આવક થઈ નથી. જો હવે આગામી સમયમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ 2,22,874 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ચોમાસું વાવેતર કર્યું છે, પરંતુ હાલ છેલ્લા 15 દિવસથી વરસાદ ખેંચાયો છે. ચોમાસું અડધા ઉપર વીતી ગયું હોવા છતાં અત્યાર સુધી જિલ્લામાં સરેરાશ વરસાદ માત્ર 30% જેટલો વરસાદ નોંધાયો છે, અને તેમાં પણ દાંતીવાડા તાલુકામાં તો નહિવત વરસાદ છે.
અત્યારે દાંતીવાડા તાલુકામાં ભૂગર્ભ જળ સ્તર 1000 ફૂટથી 1200 સુધી પહોંચી ગયા છે અને આટલા ઊંડા ઉતરેલા પાણી ખેતરમાં સિંચાઈ માટે પડકાર ઊભો કરી રહ્યા છે. આ વિસ્તારમાં પાણીની ખેંચ વચ્ચે ખેતી કરતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ કરીને ખેડનો ખર્ચ કરીને વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ ખેંચાઈ જતા તેમના ખેતરમાં પાક મુરઝાઈ રહ્યો છે. ગુજરાત અમારે અહીં 15 દિવસથી જરાય વરસાદ નથી. ગુજરાતની અંદર બધી જગ્યાએ વરસાદ થયો, અમારી બનાસકાંઠાની અંદર વરસાદ નથી, એટલે અમારો પાક બળી નષ્ટ થવા માટે થઈ રહ્યો છે. અમે 70-70 હજારના બિયારણ લાવ્યા છે, 2500ના ભાવના અમે બિયારણ મગફળીનું વાવેતર કર્યું છે. હાલ અમારે પશુઓને જીવાડવા માટે ઘાસચારાની પણ પૂરતી તંગી છે, અમારા તળાવો પણ ખાલી છે, અમારી નદી પણ હાલ જરાય પાણી, નદીમાં સીપુ નદીની અંદર પણ પાણી નથી, સીપુ ડેમની અંદર ખાલી પડ્યો છે અમારો ડેમ. અમારા 2400 TDSના પાણી છે, અમારે કઈ રીતે ગુજરાત ચલાવવું ખેડૂતોએ? એટલા માટે સરકારને નમ્ર વિનંતી છે કે અમારા બનાસકાંઠાની અંદર દુષ્કાળ જાહેર કરે એવી નમ્ર વિનંતી. જિલ્લો બનાસકાંઠાથી અમારો કહેવાર થાય કે અમારા મગફળી મૂંગા ભાવ બિયારણ અમે ગાલેલું હોય અને આ મગફળીમાં વરસાદ 15 દિવસથી બિલકુલ નથી, તો દોતીવાડા અને સીપુ બે ડેમ ખાલી હોવાથી અમારે પોણી રેતળ થતાં રેવડા અમારા મૂંગા પશુ હોય બીજો હોય અમારે નભાવાર બહુ કાઢે છે. સરકાર થોડું અમારા ઉપર ધ્યાન દે તો ખૂબ બનાસકોટા ઉપર તો બહુ સારું હોય. અને આત્રીઓ આપણી સરકાર પર માગણી છે અને આત્રીઓ આપણી ભલામણ સરકારને બરાબર, એ બીજો અમારે કોઈ જોઈતું નથી વધારે, પણ આપણે આત્રી સરકારની ભલામણ કરા. રાજ્યમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘમહેર થઈ રહી છે, પરંતુ હજુ ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં વરસાદની રાહ જોવાઈ રહી છે. બનાસકાંઠા સહિત દાંતીવાડા પંથકમાં નહિવત વરસાદ થયો છે. જિલ્લામાં નહિવત વરસાદ વચ્ચે ખેડૂતોએ વાવણી તો કરી, પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદની ખેંચ ઊભી થતા ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે. એક તરફ જિલ્લામાં મુખ્ય ડેમ દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણીની આવક નોંધાઈ નથી, તો બીજી તરફ દાંતીવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ખોદાવેલા તળાવો હજુ પણ ખાલી ખમ પડ્યા છે અને હવે ચોમાસું વાવેતર કરતા ખેડૂતોને હાલત પડ્યા ઉપર પાટું મારવા જેવી થઈ છે. દાંતીવાડા પંથકમાં વરસાદ ન થતા કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટના બ્રાહ્મણો દ્વારા ગંગેશ્વર મહાદેવ મંદિરે પર્જન્ય યજ્ઞ કરી વરુણદેવને રીઝવવા માટે પાણી ભરેલા તપેલામાં બેસી યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા સહિત દાંતીવાડામાં છેલ્લા 15 દિવસથી ભરચોમાસે વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ વર્ષે બનાસકાંઠામાં દહીવત વરસાદને લઈ દાંતીવાડા તાલુકાના સીપુર ડેમ અને દાંતીવાડા ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ નથી, જ્યારે પશુપાલન અને ખેતી પર નિર્ભર ખેડૂતની સ્થિતિ દયનીય બની છે. એક બાજુ નહિવત વરસાદને લઈ પાણીના તળ 1200-1500 ફૂટ ઊંડા ગયા છે, ત્યારે સિંચાઈ માટે અને પશુપાલન માટે પાણીની કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે દાંતીવાડા કર્મકાંડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજન્ય હિતાય સર્વજન્ય સુખાયને સાર્થક કરવા સીપુ નદીના તટે આવેલા ગંગેશ્વર મહાદેવના મંદિરે કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા પર્જન્ય યજ્ઞ કરી પાણી ભરેલા તપેલામાં બેસી વરુણદેવને રીઝવવા યજ્ઞમાં આહુતિઓ આપી હતી. વધુમાં કર્મકાંડી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોશીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં આ વર્ષે નહિવત વરસાદને લઈ પ્રજા પાણી માટે ખૂબ જ દુઃખી છે, જેથી કરીને અમોએ આ પર્જન્ય યજ્ઞ કરી વરુણદેવને રીઝવવા માટે પ્રયાસો કર્યા છે અને આ વિસ્તારમાં ભરપૂર વરસાદ થાય અને વિસ્તારની પ્રજા સુખી સંપન્ન થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે. સમગ્ર ગુજરાતમાં ખૂબ વિપુલ પ્રમાણમાં વરસાદ છે, ત્યારે બનાસકાંઠાના અંદર કઈ રૂઠ્યા હોય મેઘરાજા એવું જણાઈ રહ્યું છે, ત્યારે અમે દોતીવાડા તાલુકાના સર્વ ભૂદેવો એની ચિંતા કરી અમારો એક કર્મકાંડ મંચ ચાલે છે, એના વિચાર થકી અમે દોતીવાડા તાલુકાના સર્વ ભૂદેવો ભેગા મળી અને આ પ્રજન યજ્ઞનું આયોજન કરી છે. એના માટે કરીને સમસ્ત ગુજરાત તેમજ બનાસકાંઠાના તેમજ ઉત્તર ગુજરાતના સૌ ખેડૂતો સુખી થાય, ખેડૂત પરિવાર સુખી હશે તો તમામ પરિવારો સુખી થશે એવી અપેક્ષા સાથે પ્રજન યજ્ઞનું સૌ મળીને આયોજન કરેલ છે. ડીસા ખાતે આજે જિલ્લા કક્ષાની 4th યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 120 કરતા પણ વધારે યોગવીરો અલગ અલગ પ્રકારના મુશ્કેલ માનવામાં આવતા યોગાસનો સરળતાથી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. યોગ એ સમગ્ર વિશ્વને ભારતની દેન છે અને યોગ આજે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. સદીઓ પહેલા ભારતમાંથી જે યોગની શરૂઆત થઈ હતી અને યોગ માનવ જીવન માટે પણ ખૂબ જ લાભકારક છે, ત્યારે આજે ડીસાની વાત કરવામાં આવે તો ડીસા ખાતે લાયન્સ ક્લબ અને યોગ એસોસિએશન બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો હેતુ લોકોમાં યોગ અને જાગૃતિ લાવવાનો હતો. બનાસકાંઠા જિલ્લાના 8 વર્ષથી માંડીને 65 વર્ષ સુધીના સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મહત્વની વાત તો એ છે કે આ યોગ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા નાના ભૂલકાઓથી માંડી મોટી ઉંમરની મહિલાઓ પણ જટિલ માનવામાં આવતા યોગાસનોને સરળતાથી કરતી નજરે પડી હતી. આ યોગ સ્પર્ધામાં નાના બાળકો દ્વારા કરવામાં આવેલા હેરત અંગે જ યોગ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
દેશના તમામ લોકો યોગ તરફ આકર્ષાય તે હેતુથી યોજાયેલી આ શિબિરના આયોજકોએ અન્ય લોકોને પણ યોગ કરવા અનુરોધ કર્યો હતો. આજ રોજ લાયન્સ ક્લબ ઓફ ડીસા ખાતે લાયન્સ ક્લબ ડીસાના સહયોગથી અને બનાસકાંઠા જિલ્લા યોગ એસોસિએશન દ્વારા એક યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 8 વર્ષથી લઈને 70 વર્ષના લોકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. અને આપ જોઈ શકો છો કે કેટલા બધા ઉત્સાહ સાથે લોકો અહીંયા યોગામાં પરફોર્મન્સ આપી રહ્યા છે. બનાસકાંઠા એટલે એક ગુજરાતનો છેવાડાનો જિલ્લો અને એની અંદર આટલા સરસ યોગાસન સ્પર્ધામાં બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના લોકો ભાગ લે અને એમને અમે અહીંથી નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે મોકલીએ છીએ. એટલે ખાસ બનાસકાંઠા વાસીઓને આમાંથી એક શીખ લેવાની છે કે આવતા વર્ષે 10 વર્ષે પણ અમારી આ સંસ્થા યોગાસનના કાર્યક્રમો કરતી હોય છે તો આવતા વર્ષે પણ વધારેમાં વધારે લોકો જોડાય. આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરા એટલે કે યોગ અને આ એક વિદ્યાની અમૂલ્ય શાખાને આપણે ઘર ઘર સુધી પહોંચાડીએ એવી હું આપના માધ્યમ દ્વારા અપીલ કરું છું. સામાન્ય રીતે 50 પછીની ઉંમર બાદ લોકો વ્યાયામ કરવાનું ટાળતા હોય છે, પરંતુ આજે યોજાયેલી યોગ શિબિરમાં 65 વર્ષ સુધીની ઉંમરની મહિલાઓ દ્વારા વિવિધ આસનો કરવામાં આવી રહ્યા હતા. આ મહિલાઓએ કેવી રીતે યોગ માનવ જીવન માટે ફાયદાકારક છે તેની પર પ્રકાશ પાડ્યો હતો. અને વર્ષોથી હું યોગ સાથે જોડાયેલી છું અને મને યોગનો બહુ શોખ છે અને આજે હું આ સ્પર્ધામાં જોડાઈ છું અને મને આ મારી ફિટનેસનું કારણ જ એક યોગ છે. અને હું તમને બધાને વિનંતી કરું છું કે તમે હમેશા યોગ કરતા રહો અને યોગથી તંદુરસ્તી સરસ રહેશે તમારી અને માનસિક અને શારીરિક કોઈ દિવસ તમને કોઈ તકલીફ નહીં આવે એ હું તમને ખાતરી આપું છું અને તમે બધા સહકાર આપશો અને વધારેમાં વધારે યોગ સાથે જોડાવ એવી હું વિનંતી કરું છું. યોગ વ્યાયામની સાથે સાથે આધ્યાત્મિકતાથી પણ જોડાયેલા છે અને યોગના શારીરિક અને માનસિક ફાયદા તો જોવા મળે છે, પરંતુ યોગ કરવાથી લોકોમાં પોઝિટિવ ઓરા વિકસિત થતા હોવાનું વિજ્ઞાન પણ જણાવે છે. ત્યારે લોકોએ ભારતની પ્રાચીન દેન યોગને સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં તંદુરસ્ત ભારતનું નિર્માણ ચોક્કસથી થઈ શકે તેમ છે. હવે ફરી સમય થશે વિરામનો, વિરામ બાદ જોઈશું. નર્મદાની કેનાલોમાં પડી રહેલી તિરાડોથી ખેડૂતો સહિત સરહદી પંથકના લોકો ચિંતિત. કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ઉઠી ફરિયાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાપાજી સ્ટુડિયો, વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણો ને કેટલીય મોમેન્ટ્સ ને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, એમએસ ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે,
ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવની ના જ દિવેલા લેવાય. તમે પણ અવની ના હાઇબ્રિડ દિવેલા, અવની 11 પ્લસ અને લીલા થડમાં અવની બેજ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવની ના જ દિવેલા બિયારણ. કોસ્મોસ એરંડા બિયારણ. સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં લોકોને ખેતી અને પીવા માટે પાણી મળી રહે તે માટે નર્મદાની કરોડોના ખર્ચે નવી કેનાલો બનાવવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલો બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના કારણે હાલમાં મોટાભાગની કેનાલોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે બનાસકાંઠા પાણીની અછત સર્જાતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની હતી, જે બાદ રાજ્ય સરકાર દ્વારા સરહદી વિસ્તારના ખેડૂતોને પીવા અને ખેતી માટે પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલો બનાવવામાં આવી હતી, જેથી ખેડૂતો સારી રીતે ખેતી અને પશુપાલન કરી રહ્યા હતા. પરંતુ હવે સરહદી વિસ્તારના ખેડૂતો કેનાલોને લઈ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે કોન્ટ્રાક્ટરો દ્વારા જે કેનાલો બનાવવામાં આવી રહી છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતા હવે નવી કેનાલોમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા સોયગામ વિસ્તારમાં તાજેતરમાં જ કરોડોના ખર્ચે નવી કેનાલ બનાવવામાં આવી છે. સનાલી ગામ પાસે પસાર થતી કેનાલ તાજેતરમાં જ ખેડૂતોને ખેતી કરવા માટે અને પીવા માટે પાણી મળી રહે તે માટે કેનાલ બનાવી હતી, પરંતુ કેનાલ બન્યાને હજુ તો થોડો જ સમય થયો છે અને તમામ જગ્યા ઉપર તિરાડો પડવાની શરૂઆત થઈ ચૂકી છે. આ તિરાડો પડવાની જાણ ખેડૂતોને થતાં ખેડૂતોએ સનાલી ગામ પાસે હંગામો કરી તાત્કાલિક ધોરણે કેનાલ નવી બનાવવા માટે માંગ કરી હતી. આ વાતની જાણ જે કેનાલ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી છે તેનું પોતાનું ભ્રષ્ટાચાર છુપાવવા માટે તમામ જગ્યા ઉપર જ્યાં તિરાડો પડી છે તેને છુપાવવા માટે માત્ર તિરાડો પર સિમેન્ટ પૂરી દેવામાં આવે છે. વિકી ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા સરહદી વિસ્તારની જ્યાં નવી કેનાલ બનાવવામાં આવી છે તેની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં આ નવી કેનાલમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર તિરાડો પડેલી જોવા મળી રહી છે. ખેડૂતોનું માનવું છે કે આ કેનાલ તાજેતરમાં જ બની છે અને હવે પાણી છોડતાની સાથે જ તિરાડો પડી જવાથી કેનાલો તૂટવાની શરૂઆત થઈ જશે, જેના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જવાથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ બાબતે સરકાર જે પણ કોન્ટ્રાક્ટરે આ કેનાલનું નબળું કામ કર્યું છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ કેનાલ યોગ્ય રીતે બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ કેનાલ બનાવી છે, કેવું કામ થઈ રહ્યું છે, શું કહે છો? કામ ખરાબ છે. હા, ખરાબ કામ શું છે? કેટલું ખરાબ? ખરાબ એટલે બધું ખરાબ છે. તીડા પડી ગયા, ચાર મહિના પોણા એડ છે તો તૂટી જવાનો, તે વગર મેં તૂટી ગયું છે. હા, એકદમ હલકી ગુણવત્તાવાળું બનાવ્યું છે અને અંદર રેતની ભરેલી થેલીઓ અંદર નાખેલી છે. અધિકારીઓ અમે જાણ કરી, અધિકારીઓ અમને મળવા આવ્યા અને કીધું કે અમે સારું કરશું, પણ હજુ સારું કામ કર્યું નથી. અને પછી કોન્ટ્રાક્ટરના માણસો તો અમને એવું કહે છે કે અમારે ક્વોલિટી કંટ્રોલમાં અમારું લેબ સોઇલ ટેસ્ટ માટે જશે તો અમારું ત્યાં પણ સેટિંગ છે, એટલે અમારે કોઈ બિલ અમારું અટકાશે નહીં, અમને કોઈ એવી ફિકર કે ચિંતા છે નહીં. એટલે અમારો કહેવાનો મતલબ એવો જ થાય છે, જો કોન્ટ્રાક્ટરોનું આટલું મોટું સેટિંગ હોય, અધિકારીઓનું હોય, ક્વોલિટી કંટ્રોલમાં હોય, બીજે હોય, અને તો પછી અમારા જેવા ખેડૂતોનો કોઈ પણ પ્રશ્ન છે આટલી હલકી ગુણવત્તા કામ કરશે તો અમને પાણી તો મળવાનું જ નથી. આ કેનાલ લગભગ 30-35 કિલોમીટરની છે
આમ તો મેઇન કેનાલમાંથી પણ માળકા ટેલ બ્રાન્ચથી વાર્યા અને ભરડવા અને સુઈગામથી છેવાડા સુધી જાય છે. અને એની જે માઇનોર ટુમાં પણ અત્યારે આજે મેં જોયું, મને ખબર પડી તો માઇનોર ટુમાં પણ ત્યારે તિરાડો અને જમીન બેસી ગઈ છે. લગભગ મને એવું છે કે 100 ને કેટલા કરોડ એટલા કરોડ કીધા, એટલે એમ એટલું 125 કરોડ કે એવું કંઈક છે, એટલા સરકારના તિજોરીના પૈસા જાહેરા અને આટલી હલકી ગુણવત્તાવાળું કામ કર્યું છે, તો નુકસાન તો સરકારે તિજોરીને જ છે ને. હવે આ હવે હલકી ગુણવત્તાવાળું કામ કર્યું છે તો પાણી છોડવામાં શું પરિસ્થિતિ થાય? પાણી છોડશે તો ખેડૂતોને જ્યારે પાક લેવાનો મોલ આવશે, વાવણીનો સમય છે, જીરાનો સમય છે, શિયાળો સિઝન છે, તો જેવું પાણી છોડશે એટલે જેવા જેવા વીક કામ થયું છે ત્યાં તૂટી જશે, એટલે પાછું રિપેરિંગ કરતા 10 દિવસ થાય છે, એટલે ખેડૂત સિઝન લઈ કહેવાનો નથી. ખરેખર સરકારને આ કોન્ટ્રાક્ટરને બ્લોક લિસ્ટમાં મૂકવા જોઈએ. અને જો અમારા જેવા ખેડૂતોને આટલી બધી ધમકી આપતા હોય એ લોકો કે અમારે ઉપરથી સેટિંગ છે, ક્વોલિટી કંટ્રોલમાં અમારું સેટિંગ છે, અમારું બિલ અટકાશે નહીં, અમારું બિલ મળી જશે, અમારા બધું ઉપરથી છેડા છે, તો પછી અમારા જેવા માણસો આમ જનતાને કોઈ સાંભળવાવાળી વાત છે જ નહીં. એ કોન્ટ્રાક્ટર કોઈક ચૌધરી છે, નામ તો મને આખું મહેશભાઈ કેવું કહે છે, પણ એમના માણસો એવું કહે છે કે અમારું બહુ સેટિંગ છે એમ ઉપર સુધી. ટલ બનાવીએમાં અમારે જે સનાળીની નજીકમાં, સનાળીના અંતરમાં જે છે તે અમને અનુકૂળ છે. બાજુ આજુબાજુના કોઈ કિનાકળ કોઈ આપણને ખબર નથી. તિરાડો પડી છે અમુક કેનાળામાં, તિરાડો પડી છે અમને અહીં. આ અમારી જે સનાળી જે ઓલે આપણે સાયફરની નજીકમાં તિરાડો અમને દેખાતી નથી. કેનાલ બની જાય એમાં એમ કે કામ બરાબર બની નથી, તિરાડવાનું બન્યું છે. જ્યારે ત્યારે ચોમાસામાં એમ કે પાણી શિયાળામાં આવે તો ફાટી જવાનો ભય રહે, સારું કામ બન્યું નથી. અત્યારે બરાબર કામ અહીંયા થયું નથી. બરાબર કેનાલ ઉપર તિરાડો પડેલી છે એમ કે જગ્યા તો 5 કિલોમીટર લગીની કેનાલોમાં તિરાડો છે. બરાબર ગમે ત્યારે તૂટી જવાનો ભય ખરો, એમ કામ બન્યું નથી સર. કેનાળમાં બસ ભ્રષ્ટાચાર જ ન કરો, કોઈ કેનાળ સારી બાંધી નથી. એના કરતાં પહેલી કેનાળ હતી અમારે, એ સારામાં સારી કેનાળ હતી અમારે. આ ભ્રષ્ટાચાર જ ન કરો. મોય તિરાડે તિરાડું પડી છે અને પાણી બિલકુલ સાંટ્યું નથી બનાવ્યા પછીનું. એટલે હવે આ કેનાળ ભરૂભર પાણી આવશે એટલે અમારા ખેતરમાં બગાડ થવાનો જ છે, તૂટવાની જ છે કેનાળ ગમે તો. કાલે કોઈ નથી આવ્યું, કાલે કોઈ આવ્યું જ નથી. કાલે ના અધિકારીઓ નથી આવ્યા, 3 દિવસ છે આવ્યા ને. વાવેતર નથી કર્યો, વાવેતર કરો છે આ બધું રમણ ભમણ કરીને દાતા રહ્યા છે. વાવેતર કરો અમે, વાવેતર થાય એમ છે જ નહીં. આ બધું હવે અહીંયા રિપ્લે આવીને બધું હામો નમો કરી જાય તો વાવેતર થાય, ના કે અમારે તો વાયરા ખાવાના. પહેલી અમે તો હારી હતી ને, હવે તો કોઈ હારી લાગતી નથી. આ બધી તૂટી જઈ ના નહીં દેખાતું, આખી તૂટી જઈ ને. હવે આ તૂટી પાણી આવે એટલે આખું અમારે ખેતર ભેતર વળી ના થાય. ચો રહેવાનું અમારે કોણ આલશે, આ કેનાલ વાળા સરકાર કોઈ આલશે? અમે ઘણું થાય, અમે તો આખા તણાઈ દે ને. કેનાલ તૂટે તમારે શું રહે, બધું પાક બધું બગડી ના થાય. 12 મહિનાથી. કેનાલ અમારે તો હારી બનવી દઉં, બંધ ના રહેવી દઉં 24 કલાક તો અમારે કેનાલ હારી કહેવાય. આ લોકો તમારે દેખાય છે ને, આવું ફોટા પાડીને જોવા. હા કોઈ સારું નથી, બધું આ તો ઉખડવા જ મળ્યું. આ તો હજી પાણી આવ્યા પેલું તિરાડું પડી બધી. એક તરફ રાજ્ય સરકાર બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે અને પશુપાલન કરી શકે તે માટે નર્મદાની કેનાલ બનાવી અને પાણી આપવામાં આવી રહી છે. શરૂઆતના દિવસોમાં સરહદી વિસ્તારના ખેડૂતોને કેનાલો મારફતે પાણી મળવાની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ હતી, પરંતુ જેમ જેમ દિવસો જઈ રહ્યા છે તેમ તેમ વારંવાર કેનાલો તૂટતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેથી ખેડૂત પણ હવે આ કેનાલોથી દુઃખી થઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ સનાલી ગામ પાસે 1 કરોડના ખર્ચે જે નવી કેનાલ બનાવવામાં આવી રહી છે તે તિરાડો પડવાની શરૂઆત થઈ જતા હવે ખેડૂતો પણ વિરુદ્ધ દર્શાવી રહ્યા છે. ત્યારે આ બાબતે રાજ્ય સરકાર દ્વારા આ નવી બનાવેલી કેનાલનું યોગ્ય કામ કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરો આ કેનાલનું નબળું કામ કર્યું છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ વારંવાર બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તૂટતી કેનાલો બંધ થાય તેમ છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર.
અંબાજી દાતા હાઈવે પર ગાયને બચાવવા જતા 70 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું ટ્રેલર, ચાલકનો આબાદ બચાવ. તો બાપલાથી રાજસ્થાન જતા માર્ગ પર મોટા ખાડામાં મગફળી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી ઊંધી વળી જતા ખેડૂતને મોટું આર્થિક નુકસાન. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ચિંતાની લકીર. તો સિપુર ડેમ નજીક ગંગેશ્વર મહાદેવના મંદિર પર વરુણદેવની રિઝર્વવા કર્મકાંડી ચેરિટેબલ ટ્રસ્ટના ભૂદેવોએ યોજ્યો પર્જન્ય યજ્ઞ. ડીસામાં યોજાયેલી યોગ સ્પર્ધામાં 8 વર્ષના બાળકોથી માંડી 65 વર્ષની મહિલાઓએ લીધો ભાગ. ભાગ લેનારા સ્પર્ધકોમાં જોવા મળ્યા હૈરત અંગેજ આસનો. નર્મદાની કેનાલોમાં પડી રહેલી તિરાડોથી ખેડૂતો સહિત સરહદી પંથકના લોકો ચિંતિત. કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ઉઠી ફરિયાદ. તો આ તાજા સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.